નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ અતિથિમાં બધાનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને ગેસ્ટ ઓફ ધ ડેમાં આપને ખ્યાલ છે તે પ્રમાણે એવી વિશિષ્ટ વ્યક્તિઓને, એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આ કાર્યક્રમની અંદર બોલાવીએ છીએ કે જેને મળવાની અમને તો ઈચ્છા હોય છે, પરંતુ આપ પણ તેમને મળવાની ઈચ્છા રાખો છો. અને ખાસ કરીને આ કાર્યક્રમમાં વાત કરીએ છીએ તેમની સાથે અંતરંગ વાતો અને તેમના ક્ષેત્રની વાતો, તેમના ફિલ્ડની વાતો. દર્શક મિત્રો, આજે એક એવા આર્ટિસ્ટને આપણે મળવા જઈ રહ્યા છે કે એમનો અભિનય એમની ઓળખાણ હતી. કદાચ હું પરિચય આપતા પહેલાં એટલું કહીશ કે અભિનય ક્ષેત્રે પોતાના અલગ જ અંદાજથી એમણે પોતાનું નામ બનાવ્યું હતું. અને ખાસ આનંદ એટલા માટે છે કે ઘણા સમય પછી, ઘણા લાંબા બ્રેક પછી એક સારા અભિનેતાને આપણે ફરીવાર પાછા જોવાના છે, એમની અભિનય કલાને માણવાના છે. દર્શક મિત્રો, વધુ પડતી શંકા કુશંકાઓ અને ક્વેશ્ચન માર્ક્સ વધારે નથી મૂકતો, પરંતુ સીધા જ હાજર કરું છું આપની સમક્ષ આજના આપણા બધાના અતિથિ સુજાતા મહેતાને. સુજાતાજી, કે નાટકથી આપે આપની કેરિયરની શરૂઆત કરી હતી, અને નાટકની શરૂઆત કઈ ઉંમરે કરી હતી આપે? હજી સ્કૂલમાં હતી, લગભગ 11 વર્ષની. ઓકે. અને કાંતિ મળિયાના ગ્રુપથી મેં શરૂઆત કરી, આંખની અત્યારે સાવસુની. ઓકે. અને ખૂબ જ સુંદર લોકો મળ્યા, ખૂબ સુંદર ડિરેક્ટર મળ્યા. અને કારણ કે કાંતિભાઈ પોતે હિમસેલ્ફ વોઝ અ સ્કૂલ ડ્રામા, એટલે મારી શરૂઆત ખૂબ જ સુંદર થઈ. પછી એક એજ એવી આવી, પછી મેં કર્યું અમે બરફના પંખી. ઓકે. એ પણ સુપર હિટ. હા. અને અમે લોકો એ નાટક લઈને અમેરિકા ગયા હતા, ત્યાં પણ સખત વખણાયું હતું. એ વખતે મેં 140 શોઝ કર્યા હતા એ નાટકનો. પછી એક એજ આવી કે બહુ ઓડ એજ થઈ ગઈ, ના તમે ટીનેજમાં હો, ના તમે ચાઇલ્ડ આર્ટિસ્ટમાં હો. એટલે એ વચ્ચે મેં ચિલ્ડ્રન્સ પ્લે કર્યા, પછી મેં એક્સપેરિમેન્ટલી પ્લેસ કર્યા લગભગ બે. પછી એ જ પ્રકારના મેં ડિફરન્ટ ડિફરન્ટ રોલ્સ કરવાની મેં કોશિશ કરી. એટલે મારા અપ્સ એન્ડ ડાઉન્સ એન્ડ અપ્સ એન્ડ ડાઉન્સ મારા ઘણા બધા આવ્યા એનો. પણ એક અમે બરફના પંખી સખત ચાલ્યું, પછી ચિત્કાર બહુ જ ચાલ્યું, એના પછી મારી ફિલ્મોની બધી આખા દોર ચાલ્યા, મોડલિંગો મેં કર્યા, ફિલ્મોમાં કામ કર્યું, ટીવી સિરિયલ શ્રીકાંત, અંદાજ, ખાનદાનમાં કામ કર્યું. પછી ફિલ્મોમાં મેં પ્રતિઘાત કરી, તો પ્રતિઘાત સુપરહિટ થઈ ગઈ. એના પછી પ્રતિઘાત પછી મેં જે અમુક ફિલ્મો કરી એટલી નહીં ચાલી, મારા પરફોર્મન્સીસ બધે વખણા હતા. નાટકમાં જે જે પણ મેં રોલ્સ કર્યા, સિરિયલમાં કે ફિલ્મોમાં, પણ ફિલ્મોની બાબતમાં મારું એવું થયું કે નોર્મલી જે નવી આર્ટિસ્ટ આવતી હોય એને 5-10 વર્ષ સ્ટ્રગલ કરવી પડે, યા તો યુનો ખૂબ મહેનત કરવી પડે, અને એના પછી એને આ ટાઈપનો અઘરો ડિફિકલ્ટ રોલ મળે, ચેલેન્જિંગ રોલ. તો ઘણા પણ ચેલેન્જિંગ એવો સ્પેશિયલ થીમ, આવો ઇન્ટેન્સ અને આવો વુમન ઓરિએન્ટેડ સબ્જેક્ટ. એ વખતે મારા પહેલા હતા શબાનાઝ, મી સ્મિતા પાટીલ, એ લોકો હતા. પણ એના પછી એક એવો ચંક આવ્યો જેમાં ત્રણ હીરોઝ, ત્રણ હિરોઇન્સ એના રોલ્સ થાય, યુનો. અને હિરોઇન્સ અને વેમ્પમાં કોઈ વધારે ફરક જ ન હોય, હિરોઈન હોય કે વેમ્પ હોય કે ખ્યાલ જ ના આવે. ત્રણ ત્રણ હીરોઝ અને ત્રણ ત્રણ હિરોઇન્સના સેટઅપ ચાલતા હતા. એ વખતે મારી આ ફિલ્મ આવી પ્રતિઘાત. એ વખતે જ્યારે મારી ફિલ્મ પ્રતિઘાત આવી ત્યારે લોકો આખા અવાક થઈ ગયા હતા કે દેટ વોઝ અ વુમન ઓરિએન્ટેડ સબ્જેક્ટ અગેન. અને એ રોલ પણ મને ચિત્કાર નાટક પરથી મળ્યો હતો. જ્યારે ચિત્કાર નાટક 83માં શરૂ થઈ ગયું હતું અને પ્રતિઘાત ફિલ્મ 87માં બની અને રિલીઝ થઈ. તો આપ માનો છો કે જે ટર્નિંગ પોઈન્ટ રાધર છે એ ચિત્કારથી આવ્યો? યસ. અને ચિત્કારથી આવ્યો, આઈ નો. અને મને પણ એ કદાચ હું યાદ કરું એ દિવસે. શરૂઆત અમે બરફના પંખીથી થઈ, મારી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ચિત્કારથી. ઓકે. અને ચિત્કાર માટે, કારણ કે ઘણી ઘણી બધી વાતો આપના વિશે લખાયેલી છે, ચિત્કાર ડ્રામા વિશે લખાઈ છે, ચિત્કારની અંદર જે પ્રમાણે રોલ છે આપનો, એની થોડી માહિતી આપો કે ચિત્કારમાં એક્ઝેક્ટ આપનો રોલ કઈ રીતનો છે? ડિસ્ટર્બ માઇન્ડની છોકરી છે, શી સફરિંગ ફ્રોમ મેન્ટલ ડિસઓર્ડર, પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા, સ્પ્લિટ પર્સનાલિટી, ડબલ વ્યક્તિત્વ. અને એના પછી
કઈ રીતે એને મેન્ટલ હોસ્પિટલમાં ટ્રીટ કરવામાં આવે છે એક યંગ ડોક્ટર દ્વારા જેણે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. કારણ કે બેઝિકલી દરેકનું માનવું છે કે આ રોલ બહુ જે બીમારી છે એ બહુ ડિફિકલ્ટ છે, ક્યારેક ક્યોર ના થઈ શકે, પણ એક યંગ ડોક્ટર જે છે એ ચેલેન્જના રૂપે એને એક્સેપ્ટ કરે છે અને કઈ રીતે આખી ટ્રીટમેન્ટ ચાલે છે અને કઈ રીતે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે અને પાછી એને એક નવી લાઈફ આપવામાં આવે છે આ યંગ ડોક્ટર દ્વારા. એ પણ સમાજ સામે ખૂબ જ લડે છે, સિનિયર ડોક્ટર સામે એક પડકાર આપે છે કે ના હું આ છોકરીને સુધારી શકીશ અને થઈ શકે જેની તમે ના પાડો છો છે, અને એની પોતાનું એક બિલીફ છે અને પોતાનું કન્વિક્શન છે કે આ મારી થિયરી દ્વારા હું એને નોર્મલ કરી છોકરીને હું નોર્મલ કરી શકીશ અને નવું જીવન આપી શકીશ. સુધા, અહીંયા ખાસ એક બીજો ક્વેશ્ચન એ આવે છે કે આ ડ્રામામાં એક્ટિંગ કરતી વખતે જે પ્રમાણે આપનું ઇન્વોલ્વમેન્ટ હોય, કારણ કે જેટલા પણ ક્રિટિક્સ છે એ બધાએ જ એક જ સૂરે લખ્યું હતું કે સુજાતા મહેતા સિવાય કદાચ બીજા કોઈ પણ એક્ટર આ રોલ ન કરી શક્યા હોત. ઇટ્સ અ મેટર ઓફ ક્રેડિટ, પરંતુ એ ઇન્વોલ્વમેન્ટ આપનું એટલું બધું હતું કે ક્યારેક ક્યારેક આપને પણ એવી શું કહેવાય કે સ્ટ્રેસ અનુભવો. ઘણો સ્ટ્રેસ તો મને દરેક શો પછી મને અનુભવ હું અનુભવું છું. યુ નો, લાઈક જુલાઈ મહિનામાં મેં 16 શોઝ કર્યા અને સખત સ્ટ્રેસ આવ્યો. સ્ટ્રેસ તો અનુભવ કરું છું, પણ એક અમને ટ્રેનિંગ મળી છે સ્ટેજ ઉપર. વી આર ટ્રેન આર્ટિસ્ટ કે 3 કલાક તમે એ પાત્રને જીવો, એના પછી ઓફકોર્સ જેવું પાત્ર જેટલું વધારે ઇન્ટેન્સ હોય એટલું એને પાત્રને એમાંથી નીકળતા આર્ટિસ્ટને વાર વાર લાગે. તો એ બધી જ બધા જ અનુભવોમાંથી હું પસાર થઈ રહી છું અત્યારે. સેકન્ડ ટાઈમ કરી રહી છું ત્યારે ચિત્કાર નોગેન. એ જ મારે પૂછ્યું હતું કે 12 વર્ષના આજે વચ્ચે લાંબા ઇન્ટરવલ બાદ ફરી પાછું એ જ આર્ટિસ્ટ, એ જ ફ્લોર, કેવું ફીલ થાય છે? ક્યાંક લાગે છે કે નહીં આ 12 વર્ષનો બ્રેક ના પડ્યો તો સારું હતું? ના, બિલકુલ નથી લાગતું. એટલા માટે મને નથી લાગતું કે આ 12 વર્ષમાં મેં ઘણા બધા અનુભવો લીધા. મારી કરિયર, મારી પર્સનલ લાઈફ, મારા મા બાપ ગુજરી ગયા, મારી ફિલ્મ કરિયર મારી એટલી નહીં ચાલી, આટલી સુંદર બિગિનિંગ થયા હોવા છતાં એના કારણો ઘણા બધા છે. એ કારણો આપણે અહીંયા ડિસ્કસ નથી કરવા, પણ ઘણા બધા મને અનુભવો મળ્યા અને એ જે મને અનુભવો મળ્યા ને એના લીધે આજે મારો પરફોર્મન્સ ગયા વખત કરતાં વધુ વખણાય. ઓકે, ફાઇન. અહીંયા વચ્ચે આપણે રોકીશ સુજાતાજી. દર્શક મિત્રો, વાત ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે વિરામનો. મળે નાના બ્રેક પછી. તૈયાર મસાલો ક્યાંથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિ નો સૌને અધિકાર, આ છે જનતા નો અવાજ. અવાજ શનિવારે રાત્રે 9:30 કલાકે, પુનઃ પ્રસારણ રવિવારે સાંજે 7:30 કલાકે તથા સોમવારે બપોરે 12:30 કલાકે. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, એટલે કે ગેસ્ટ ઓફ ધ ડેમાં. આજે ગેસ્ટ બન્યા છે સુજાતા મહેતા. સુજાતાજી, જે પ્રમાણે વાત ચાલતી હતી બ્રેક પહેલાં ચિત્તારની કે ઇન્વોલ્વમેન્ટ, અને જે પ્રમાણે મેં પૂછ્યું આપને કે 12 વર્ષનો ગેપ, આપે કીધું કે યસ 12 વર્ષનો ગેપ પછી પણ ઘણું બધું શીખવા મળ્યું. જે પ્રમાણે અપડાઉન આવ્યા, થોડાક સોશિયલ પણ આપે કીધું કે થોડા ડિસ્ટર્બ થઈ ગયા વચ્ચે, જે આપણા ફેમિલી મેમ્બર્સ, ડિયર ફેમિલી મેમ્બરને આપણે લૂઝ કર્યા, મમ્મી પપ્પાના અવસાન થયું. ચિત્કારનું ઇન્વોલ્વમેન્ટ, એવો કયો સ્ટેજ આવે છે આ ડ્રામામાં કે જ્યારે સુજાતા મહેતાને અંદરથી થાય છે કે નહીં બોસ આ ચેલેન્જિંગ ટાઈમ છે, આ ટાઈમે મારે એક્ટિંગ કરવી છે, અને કદાચ એક ચીઝ છે આપણી જે એ શું છે, પ્રોપર એક ડાયલોગ કે જે બહુ ગમતો હોય સુજાતા, યસ કે આ ડાયલોગ બોલવાનું તો મને બહુ જ મજા પડે છે, ઇન્વોલ્વમેન્ટ. આ જ રાઈટ ટાઈમ છે, એટલા માટે પહેલાં એ વાત કરું કે આ જ રાઈટ ટાઈમ છે ચિત્કાર કરવાનો, નાટક ફરીથી કરવાનો. કારણ જે ટાઈપનું અત્યારે સ્તર થઈ ગયું છે ગુજરાતી નાટકો, ઓકે, હા, એટલે કોમેડી નહીં પણ કોમેડાઝ થઈ રહ્યા છે. ઓકે,
ફની જોક્સ અને લાઈક લોકોને મજા આવતી હશે આઈ એમ શ્યોર કે તમે બે ઘડી હસો, પણ કોઈ યાદગાર વસ્તુ નથી થઈ. હું કોમેડીની અગેન્સ્ટ છું જ નહીં, મને બી પોતાને બી બહુ મજા આવે છે, હસવાનું કોને ના કરે, પણ એ વસ્તુ યાદગાર નથી થઈ. એ અરસામાં અમે આ નાટક મૂક્યું, આ રાઈટ ટાઈમ છે જે નાટક હું આને બીબીઆરએસ કહું છું, દાળ ભાત રોટલી શાક અને સાથે મિષ્ટાન. આમાં બધું છે, એન્ટરટેનમેન્ટ છે, વાયોલન્સ છે, સેન્ટિમેન્ટ્સ છે, સોશિયલ મેસેજ છે, બધું જ છે. શું નથી આ નાટકમાં? ધમાલ છે, મસ્તી છે, હ્યુમર છે, બિકોઝ મેન્ટલી ઇમ્બેલેન્સ છોકરી છે તો એની એક નેચરલ હ્યુમર તો આવે જ છે. લોકો જ્યારે ઓડિટોરિયમમાં આવે છે ત્યારે હસી રડીને જાય છે અને એક સુંદર મેસેજ લઈને જાય છે. હવે આ નાટકમાં આ વખતે અમે લોકોએ નવો ડાયલોગ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, યુનો કે એ જ ડાયલોગ આખો સાર છે આખા નાટકનો, કે મેસેજ આપે છે કે જ્યારે છેલ્લે પેલી છોકરી ફરીથી એનું સંતુલન પણ ગુમાવી બેસે છે ત્યારે કે છે ડોક્ટર માર્કરને, મને એ જ ટોનમાં જરા પ્લીઝ તમને કહો, અને ટ્રાન્સફોર્મ કરતા પહેલા તારા યુધિષ્ઠિરના નરોવા કુંજરોવામાં અટવાતા સમાજને ટ્રાન્સફોર્મ કર, એ તો તારો સમાજ મને સુખેથી જીવવા નહીં દે અને હું તને જીવવા નહીં દઉં. એ ડાયલોગ્સ પર મને જે ક્લેપ્સ મળે છે એટલા માટે મળે છે કે એ આખા નાટકનો સાર છે જે ડાયલોગ પહેલા નાટકમાં નહોતો. ઓકે, એ જે એડ કર્યો છે, તમે જે સવાલ પૂછ્યો એનો એ જવાબ છે કે આટલા વર્ષો મેં 12 વર્ષ નાટક ન કર્યું એમાં મને ઘણો બધો ફાયદો થયો છે. કદાચ આ ડાયલોગ ઇન્ટ્રોડ્યુસ ના થયો હોત જો આટલો જો મેં ચાલુ રાખ્યું હોત કદાચ. પણ આમાં હજી મારે એ જ પૂછવું છે કે બીજો એવો કયો ડાયલોગ અથવા તો કઈ એવી સિચ્યુએશન કે એમાં સ્પેશિયલ લાગે છે કે નહીં બોસ આની અંદર તો જે ઇન્વોલ્વમેન્ટ આવે છે મારું કદાચ મારા સિવાય બીજું કોઈ જ ના કરી શકે, એક આર્ટિસ્ટને કોઈ જ અંદરથી. દેટ ઇઝ, હું તમને કહું, ઇન્ટેન્સ સીન તો છે જ્યાં એ પોતાની લાઈફની સ્ટોરી બતાવે છે, એની આખું પોતાનું વર્ઝન છે. ડોક્ટરને કહે છે કે ભાઈ આના આ આ આ કારણોસર હું આવી રીતે થઈ ગઈ, ત્યાં ડોક્ટરને ખબર પડે છે અને પોતાને નથી ખબર કે શું બોલી રહી છે. એ તો છે જ, એક શબ્દ રમત છે, શબ્દ રમત દ્વારા, શબ્દોની રમત દ્વારા આખું વસ્તુ રિવીલ થાય છે કે કેમ આ છોકરી આવી રીતે ઇમ્બેલેન્સ થઈ ગઈ, સંતુલન પણ કઈ રીતે ગુમાવી બેઠી. એ શબ્દ રમત મને બહુ ગમે છે. અને એક સીન છે જ્યાં એ ડિલ્યુઝન હેલ્યુસિનેશનમાં છે, પણ એ બહુ જ હ્યુમરસ લેવલમાં રાઇટરે મૂક્યો છે. એ સીનને અમે કહીએ છીએ દમુકાકીની ભામીને. ઓકે, બહુ સુંદર સીન છે. આખો સીન ચાલે છે 5 મિનિટનો. આ જે છોકરી છે તે ડૉક્ટર અને સિસ્ટર નિશા નર્સ સાથે વાત કરે છે, છેલ્લે ખબર પડી રહી છે કે જે જેની સાથે વાત કરી રહી છે એ વ્યક્તિ આ લોકો નથી. ઓકે, યા, ઇટ્સ અ વેરી ક્યુટ સીન. ઓકે, એટલે લાફ્ટર પણ અંદર આવે છે ને. હા, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ડોક્ટરે અરે રાઇટરે આ નાટકની એવી સુંદર રીતે ગોઠવણી કરી છે કે ક્યારેક ઇન્ટેન્સ સીન કે ક્યારેક હ્યુમર સાથે પણ એ વસ્તુ આખી કન્વે થઈ જાય છે. એવું નથી લાગતું કે પ્રતિઘાત અને ચિત્કાર આ બંને કર્યા પછી ક્યાંક, જે પ્રમાણે આપે કીધું કે એના પછી મેં જે 12 અલગ અલગ બીજી ફિલ્મો પણ મળી અથવા તો બીજી સિરિયલ્સ પણ કરી, પણ ક્યાંક અપેક્ષા વધી ગઈ હતી અને એના જ કારણે કદાચ ક્યાંક પ્રોપર સ્ક્રિપ્ટ ના મળી, પ્રોપર એનું ડિરેક્શન નહીં થયું, અને ત્યાં એના જ કારણે સુજાતા મહેતાને આટલો લાંબો સમય સુધી આ ગ્લેમરસ વર્લ્ડમાંથી થોડું દૂર રહેવું પડ્યું. ખૂબ જ વાંક કોનો વાંક કોઈનો વાંક નહીં. મને મારી કરિયરની શરૂઆતમાં આટલા સુંદર રોલ મળ્યા મારો વાંક. ઓકે, યુ નો એઝ આઈ સેડ કે પહેલાં જ મેં તમને કહ્યું કે હિરોઈને સ્ટ્રગલ કરવી પડે, જ્યારે મને 1 થી 10 નહીં જવું પડે, સીધો મને 10 નંબર મળ્યો. કોને બ્રેક કોને આપ્યો પહેલો? રાજશ્રી પ્રદાક્ષણ. અને કઈ રીતે થયું તો, સિચ્યુએશન શું હતી? એ લોકો મારું નાટક જોવા આવ્યા અને સીધો ફોન આવ્યો તો એ સાહેબ એ ટાઈમે શું ઉછળી શકતા? લોકોએ મારું નાટકના ફિલ્મમાં મારું નામ સાંભળ્યું હતું. દે વર સર્ચિંગ અ ન્યૂ ફેસ, કે કોઈ ટેલેન્ટેડ આર્ટિસ્ટ જોઈએ છે અને નવો ફેસ જોઈએ છે, કોઈ એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ જોઈએ છે. એટલે એ લોકોએ મારું નામ સાંભળ્યું હતું અને મેં લોકો એ લોકો મારા ટચમાં હતા અને મેં લોકોને ઇન્વાઇટ કર્યા હતા નાટક જોવા. પછી 1-1.5 વર્ષ પછી એ લોકો પાસે આ પ્રતિઘાત ફિલ્મ આવી, તેલુગુ વર્ઝનનું. નહીં, પણ જ્યારે પહેલો કોલ આવ્યો હતો કે ઇઝ ઇટ સુજાતા, આ રીતે મળવા આવવાનું છે ને, તો એ ટાઈમે શું ફીલ થયું હતું? આઈ ફીલ વેરી હેપી. મને રાજશ્રી પ્રોડક્શને બોલાવી હતી અને એસ્ટાબ્લિશ કંપની હતી, આજે પણ છે, તો આઈ ફીલ વેરી સેફ.
કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા ફાધર વોઝ નોટ અલાવિંગ મી ટુ ડુ ફિલ્મ્સ. ઓકે. એટલે આઈ વોઝ ફીલિંગ વેરી. વોટ વોઝ યોર ફેમિલી બેકગ્રાઉન્ડ? મારા ફાધર અને એમના ફાધર અને મારા કાકાઓ એટલે દે વર ફ્રીડમ ફાઈટર્સ. એટલે મારો પોતાનો બિઝનેસ હતો. મારા દાદા પોતે મેડિકલમાં હતા, એ પોતે ડૉક્ટર બનવાના હતા. હી વોઝ ઓન વર્જ ઓફ બિકમિંગ ડૉક્ટર અને આવી રીતે ફ્રીડમ મુમેન્ટ આવી ગઈ તો એમણે બધું છોડી દીધું. ઓકે ઓકે. અને એમણે કંઈ બિઝનેસ શરૂ કર્યો હતો. વી વર ધ ફર્સ્ટ વન ટુ મેન્યુફેક્ચર ડિટર્જન્ટ સોપ. ઓકે. નિર્માની જગ્યા કદાચ અમે આજે લઈ શક્યા હોત જો એ લોકો ફ્રીડમ મુમેન્ટમાં નહીં ગયા હોત તો. એ સ્તરના નિર્મા છે કે સર્ફ છે કે યુ નો એ ટાઈપનો ડિટર્જન્ટ જે પોપ્યુલર બ્રાન્ડ છે કદાચ. યસ યસ. પણ દે ઓલ સેક્રિફાઈઝ ધેમસેલ્વ્સ એન્ડ ધે વેન્ટ ટુ ઇનટુ ફ્રીડમ મુમેન્ટ. એટલે મારા ફાધરે બી જોઈન કરેલું. મારા ફાધર સૌથી મોટા હતા ફેમિલીમાં. અને બસ બેઝિકલી મારો આ બેકગ્રાઉન્ડ છે. અને મારા મધરની સાઈડ મારા નાના વોઝ મલ્ટી મિલિયનેર દેવર ફોર ઘરમાં. અને એ લોકો પણ આટલું બધું રંગનો બિઝનેસ હતો, કેમિકલ્સનો બિઝનેસ હતો ધોઝ ડેઝ બર્માં. એ બધું છોડીને એ લોકો પણ આવી રીતે ફ્રીડમ મુમેન્ટ. બર્થ પ્લેસ કયું છે દાદાજી? નવસારી. નવસારી. દર્શક મિત્રો, વાત ખૂબ જ રસપ્રદ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. મને ખ્યાલ છે કે વચ્ચે બ્રેક મૂકું છું એ પણ આપની કન્ટિન્યુટીમાં બ્રેક આપે છે, પરંતુ સ્પોન્સર પાસે પૈસા લીધા છે. મળી એક નાનકડા બ્રેક પછી. હમારા જન્મ ભારત દેશ મેં વાય કયો પક્ષ છે વોટ આપો? આ દેશ તું સારું બુદ્ધિ દે, અહીંથી પરદેશ જઈ રહ્યો છે. ઉપર ભગવાન જેસી ધરતી માતા બધી હપ થઈ ગઈ. જો ધરતી એ અમારી માં તારે બધા ક્યાં કરતા રહ્યા? તૈયાર મસાલો ક્યાંકથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિનો સૌને અધિકાર. આ છે જનતાનો અવાજ. જનતાનો અવાજ શનિવારે રાત્રે 9:30 પુનઃ પ્રસારણ રવિવારે 7:30 તથા સોમવારે 12:30. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે માં આજે અમારા મહેમાન બન્યા છે અને આપ બધા સાથે વાતચીત કરવા માટે હાજર છે સુજાતા મહેતાજી. પરંતુ બ્રેક પહેલા કન્ટિન્યુટી ટાઈમની અંદર થોડોક લંચ બ્રેક એટલે સ્નેક બ્રેક પણ હતો, પણ એ બ્રેક મેં થોડ્યો નથી, કન્ટિન્યુ રાખ્યું છે. તેમણે પોતાનું સ્નેક્સ લેવું કીધું. ફરી એકવાર સ્વાગત છે સુજાતાજી કાર્યક્રમમાં. જે પ્રમાણે વાત કરી આપણે બ્રેક પહેલાં કે ફેમિલી બેકગ્રાઉન્ડ આપનું એ ખૂબ જ મલ્ટી મિલિયનર હતા આપના મમ્મી સાઈડથી, પપ્પા સાઈડથી પણ કદાચ ફ્રીડમ ફાઈટર. તો ક્યાંક વિચારો જો સુજાતા મહેતાને કહેવામાં આવે કે કદાચ સુજાતા મહેતાને પહેલેથી અભિનયમાં રસ હતો જ, જો કદાચ આ ફિલ્ડમાં ના આવે તો સુજાતા મહેતા કયા ફિલ્ડમાં આવે? કે ડિટર્જન્ટનો બિઝનેસ પપ્પાનો આગળ વધારવાનો? ના, ત્યારે તો લોકો બિઝનેસ કરવાનો બંધ કરી દીધો. તો કે બિઝનેસમાં ટ્રાવેલ ટુરિઝમમાં જતો. મને ટ્રાવેલિંગનો સખત શોખ. ઓકે. હાજી, પણ મારું પેશન ઇઝ ટ્રાવેલિંગ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ. ઓકે. આઈ વુડ હેવ ગોન ટુ ટ્રાવેલ ટુરિઝમ. હવે આપણે જો પરફોર્મન્સની વાત કરીએ, મારા પપ્પા ફ્રીડમ ફાઈટર હતા, મારું બેકગ્રાઉન્ડ જે ફેમિલી છે એને ધ્યાનમાં રાખીને કદાચ મારા લોહીમાં હતું એ જુવાળ. એટલે હું પ્રતિઘાતનો રોલ આટલો સુંદર કરી છું. ઓકે. ધો ઇટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ, આટલા ધારદાર ડાયલોગ્સ બોલવાના, સંવાદો બોલવાના અને ચિત્કારમાં પણ એ જે જોશ, એ જે જુસ્સો છે એ કદાચ એના લીધે આવ્યો છે. ચિત્કારમાં 12 વર્ષ પછી સુજાતા મહેતામાં ક્યાંક હજી એટલો જ લોકપ્રિયતા છે? આ નહીં પૂછું છું, પણ સીધો સવાલ પૂછું છું, તમે આવીને જુઓ. ઓકે, ફાઇન. દર્શક મિત્રો, એક વસ્તુ બહુ ક્લિયર કટ વસ્તુ છે કે જ્યારે પણ ડ્રામાની વાત ચાલે છે ત્યારે ડ્રામાની અંદર જો કોઈ પણ લિજેન્ડરી ડ્રામા કહી શકાય કે જેને જિંદગીભર ભૂલી ન શકાય અને નાટકની દુનિયામાં થોડોક પણ રસ ધરાવનાર લોકો હશે તે કદાચ ચિત્કારને ક્યારે નહીં ભૂલી શકે. અને ચિત્કારની વાત આવે એટલે સુજાતા મહેતા વગરનું ચિત્કાર ક્યારે કોઈ કલ્પના પણ ન કરી શકે. પરંતુ મારો હવે પછીનો સવાલ એક ધારદાર સવાલ છે. સુજાતા મહેતાના મોઢે જ મારે સાંભળવું છે કે ચિત્કાર લતેશ શાહનું કે સુજાતા મહેતાનું? સૌપ્રથમ રાઇટરનું, લતેશ શાહ પછી સુજાતા. શું લાગે છે કે કોમ્બિનેશનની અંદર કદાચ
સુજાતા મહેતા સિવાય બીજા કોઈ આર્ટિસ્ટને જો આપવામાં આવે તો કયા આર્ટિસ્ટને આપી શકાય આ રોલ? હજી સ્ટેજ પર મને કોઈ નથી મળ્યું હજી પૂરા, પણ સ્ક્રીન પર આપવું હોય તો કાજુ. ઓકે, પહેલાં પણ મારા ઇન્ટરવ્યુમાં કરું. ઓકે ફાઇન. નાવ ધ પર્સનલ થોડાક અમુક સવાલો પૂછું છું કે જ્યારે પણ ફિલ્મની વાત આવે છે ત્યારે ફિલ્મની અંદર એક જ સવાલ નીકળે છે, અગેન જે કેટલા ટાઈમથી છેલ્લા પાછા 2-3 વર્ષથી, કે કાસ્ટિંગ કાઉચ આવે છે. હા, તો સેમ વે રંગભૂમિમાં પણ ક્યાંક આવું છે ખરું? કારણ કે આપણે તો બંને ફિલ્મ જોયેલા છે, રંગભૂમિ અને ફિલ્મ, બેમાં બેઝિક ડિફરન્ટ બતાવો હોય તો સુજાતા મહેતા આ બેનો ડિફરન્ટ કઈ રીતે બતાવશો? સ્ટેજ ઇઝ અ લાઈવ મીડિયા. હજી અમુક મોરલ્સ, અમુક પ્રકારની આર્ટિસ્ટોની ડિસિપ્લિન, ડેડિકેશન, યુ નો, એ બધું ઘણું બધું છે ડ્રામામાં. પણ ક્યાંક નથી લાગતું કે એમાં જે પ્રમાણે રિટર્ન મળવું જોઈએ નથી હોતું, એના કારણે ડ્રામાસ ઓછા થયા છે, સ્ટેજ પરફોર્મન્સ ઓછા થયા છે? રિટર્ન ઇન વોટ સેન્સ? ઓબ્વિયસલી છે, પણ પ્રોડ્યુસર હશે તો ફિનાન્સિયલ રિટર્ન જ મળી રહ્યું છે અકોર્ડિંગ ટુ મી, અને જો રિટર્ન નહીં મળતું તો વાંક પ્રોડ્યુસરનો જ છે. અમદાવાદ એટલે કે ગુજરાતી ડ્રામા છે, ગુજરાતી રંગભૂમિમાં મુંબઈના નાટકો અને અમદાવાદના અથવા તો મુંબઈ સિવાયના બીજા ગુજરાતી નાટકોમાં બેઝિક ડિફરન્ટ કઈ રીતે બતાવી શકાય? ક્વોલિટી, બેઝિક આર્ટિસ્ટ, આર્ટિસ્ટો પણ ખરા. મને એવું લાગે છે, આ સવાલ ઓલવેઝ થતો હોય છે કે મુંબઈ બીંગ મેટ્રો સિટી, આપણે ગુજરાતીની એક ક્વોલિટી છે, સારી પણ છે અને ખરાબ પણ છે, એ જલ્દી બીજાથી ઇમ્પ્રેસ થઈ જાય. તમારી સામે કોઈ બહુ મોટી વસ્તુ આવે ને તો તમે આખા કોમ્પ્લેક્સમાં ઘૂસી જાઓ અને તમે આખા ઇમ્પ્રેસ થઈ જાઓ. એ ખોટા કોમ્પ્લેક્સમાં આવીને ખોટી પોતાની રીતે જે ફિયરમાંથી એ લોકો વસ્તુ બગાડે. વોટ આઈ ફીલ. ઓકે, પણ તેમ છતાં અમદાવાદ બરોડાથી જેટલા ગુજરાતી આર્ટિસ્ટો આવ્યા છે આજે, એ લોકો સુંદર પોતાની કરિયરો બનાવ્યા છે. બીજું તો આપે તો ઘણી બધી બહાર ટૂર પણ કરેલી છે, તો વિદેશોની અંદર ખાસ કરીને ગુજરાતી રંગભૂમિના નાટકો જેટલા પણ છે ત્યાં લોકપ્રિયતા કેવી હોય છે? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યોર ડ્રામા પર્ટિક્યુલર, જનરલી. ખૂબ, ઇનફેક્ટ હમણાં જે ડીવીડીઝ બની રહી છે ગુજરાતી, ત્યાં સૌથી વધારે એનઆરઆઈઝ જો છે આપણા. હા, ત્યારે ફોરેનમાં જોવાતી હોય છે, ખૂબ જ સુંદર છે, ત્યાંનો રિસ્પોન્સ ટેરિફિક છે. અગેન એ જ, આ પહેલાનું ઝેસ ને ટેમ્પો ચિત્કારમાં સુજાતા મહેતા લાવી શકશે, તમે જુઓ. ગુજરાતી જે રંગભૂમિ છે એની અંદર મુંબઈના ડ્રામા સિવાય જો કોઈ આર્ટિસ્ટ સારા ટોપ 3 નામ આપવા હોય તો કોને આપી શકો? દરેકના પોતાના લિમિટેશન્સ છે, તેમ છતાં દેવેન ગુજાણી, સરિતા જોશી, હરીશ રાવલ, હમણાં જે કોમેડીનો ટ્રેન્ડ ચાલ્યો છે એમાં સિદ્ધાર્થ રંદેરિયા, અપકમિંગ આર્ટિસ્ટોમાં છે દિશા વાકાણી જે તમારી અમદાવાદની છે. બધાના પોતપોતાના લિમિટેશન્સ છે એઝ આઈ સેડ, પણ આ લોકોમાં ક્યાંક ને ક્યાંક કંઈક સ્પાર્ક તો છે જ નવા આર્ટિસ્ટોમાં. તો ગુજરાતી બેઝડ લગભગ અત્યારે બધી જેટલી પણ પોપ્યુલર સિરિયલ્સ છે, કોઈ પણ અત્યારે સેટેલાઇટ ચેનલની અંદર, એન્ટરટેનમેન્ટ ચેનલની અંદર, તો ક્યાંય સુજાતા મહેતાએ ટ્રાય કર્યો તો ખરો કે આ બધી સિરિયલ્સ જે બધી ચાલે છે અત્યારે અને એ લોકો ફાઇન્ડ આઉટ જ કરતા હોય છે કે ગુજરાતી કેરેક્ટર્સને બને એટલા વધારે લેવા, એ લોકો એન્વાયરમેન્ટ પણ એવું બનાવતા હોય છે કે ગુજરાતી ફેમિલી સેટઅપ બનાવે છે ને સ્ટોરીઝ પણ એ રીતે ગુજરાત બેઝડ હોય છે, તો ક્યાંય પ્રયત્ન કર્યો તો ખરો? મને ઘણી ઓફર આવે છે, મારે પ્રયત્ન કરવાની જરૂર નથી પડતી, પણ અત્યારનું જે ટાઈપની સિરિયલો ચાલે છે ને એમાંથી હું દૂર રહેવા બહુ અવોઈડ કરું છું, મને નથી મજા આવતી. ઓકે, શું ખામી લાગે છે? રાઇટિંગ અને ડેલી શોપ. ડેલી શોપ લાગે એટલે કોઈ પણ ગમે તેટલો ટેલેન્ટેડ રાઇટર હોય ને કે આર્ટિસ્ટ હોય ને એ એટલું સુંદર કામ કરી જ ન શકે. ગુજરાતી ફિલ્મની જો વાત કરીએ અગેન સુજાતાજી, તો ગુજરાતી ફિલ્મમાં પણ ક્યાંય નથી લાગતું કે જેટલા લોકોએ થોડાક ટ્રેન્ડ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં ફેલ ગયા છે, ગુજરાતી ફિલ્મને ફરીવાર જો રિવાઈવ કરવી હોય તો શું કરવું જોઈએ? કારણ કે ગુજરાતી ભાષા સાથે આપનો લગાવ હોવો જ જોઈએ અને છે જ આપનો, તો ગુજરાતી ફિલ્મોનું પણ સ્તરે જે લોકલ
જે રિજનલ મૂવીઝમાં હોવું જોઈએ. ક્યાંક ગુજરાતી ફિલ્મોમાં પાછી પડી રહી છે, એ જ ફેટાવાળાને હાથમાં દંડાવાળાની સ્ટોરીઝ ચાલે છે. તો એમાં નથી લાગતું કે પર્સનલી તમારે પણ ક્યાંક ઇન્વોલ્વ થવું જોઈએ? ડુ યુ ફીલ ધેટ? આઈ એમ રેડી. મેં તો ક્યારનું કહ્યું છે, યુ આર સર્ચિંગ ફોર સમ પ્રોડ્યુસર. ઇનફેક્ટ મેં ફિલ્મ કરી જે 5 વર્ષ પહેલા જસ્ટ બિફોર ધરતીકંપ થયો. ઓકે. કચ્છમાં મેં લોકો કર્યું હતું, જે ગુજરાત ફર્ટિલાઇઝરે સ્પોન્સર કરી હતી, ફાઇનાન્સ કરી હતી, પણ એ ફિલ્મ અત્યારે અટકીને પડી છે. ઓકે. સો સમાવ ક્યાંક કોકે પહેલ કરવી જોઈએ, અથવા તો ક્યાંક સપોર્ટ કોકની પડી જવું છે. ઓકે, ના 2 મિનિટ માટે સેન્ડવિચ આપ મૂકો, મારો રેપિડ રાઉન્ડ છે, હું ટ્રાય કરું કે 2-3 મિનિટ માટે રાઈટ. સુજાતા મહેતાનો ફેવરેટ કલર કયો છે? વ્હાઈટ. ફેવરેટ હીરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? અમિતાભ બચ્ચન. હિરોઈન? કાજલ. વિલન? પ્રાંસા. પ્રાંસા. ઓકે. ક્યાંક કદાચ ફરવા જવાનું થાય, ઈચ્છા થાય કે આજે બહુ મૂડ છે, કઈ જગ્યા પસંદ આવે છે વધારે, રિપીટેડલી ત્યાં જવાનું મન થતું હોય? હિમાલયસ. ફેવરેટ બુક? રજનીશ. ગાડી કઈ ગમે છે? ઓન હોય એમ્બેસેડર. આઈ સ્ટીલ લાઈક એમ્બેસેડર. ઓકે. આઈ પ્રિફર એમ્બેસેડર. ઓકે. કયા કલરની લેપટોપ પસંદ આવે છે? વ્હાઈટ. એવો કઈ હેપીએસ્ટ મોમેન્ટ કે જે જિંદગીભર નહીં ભૂલાય, બહુ જ મજા આવે, હજી પણ એ દિવસે યાદ કરો કે એ મોમેન્ટ યાદ કરો તો? ચિત્કારનો ફર્સ્ટ શો. શું થયું હતું? હું ખૂબ રેડી હતી કારણ કે મારા નામે એવી અફવાઓ હતી કે હું જે પ્લેમાં હોઉં એ ફ્લોપ થઈ જાય. એ વખતે મારા 4-5 પ્લેસ બુકિંગ પર, બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા. એન્ડ ધેટ વોઝ સો સક્સેસ, ગ્રાન્ડ શો. ઓકે. યા યા. એન્ડ ઓફ ધી ફર્સ્ટ શો ઓફ ચિત્કાર 1983, 16 જાન્યુઆરી, રાઈટ? 26 જાન્યુઆરી. એમ્બેરેસિંગ મુમેન્ટ કે હજી પણ એ મુમેન્ટ યાદ આવે તો ક્યાંક ગુસ્સો આવી જાય, આંખમાં ક્યાંક પલક ભીની થઈ જાય? પોતાનો 2 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો ત્યારે. યાદ કરું છું ને, હું ધ્રુવી જોઉં છું. શું થયું? હું ચાલતી હતી અને જોથી કોઈ બિલ્ડિંગ રિપેર થતું હતું, એના કમ્પાઉન્ડમાં હું અંદર જતી હતી અને જોથી પછી જે સ્કે ફોલ્ડિંગ કહેવાય, એ જોરથી મારા પર પડ્યું અને હું નીચે પડ્યું એટલે હું ડરી ગઈ છું. હજી પણ કોઈ બિલ્ડિંગમાં એન્ટર થાવ તો હું ઉપર જોઈને એન્ટર થાઉં છું. એન્ડ ઇટ લાસ્ટ શોર્ટમાં, જે પણ આપના લવર છે, ખાસ કરીને ગુજરાતી રંગભૂમિના લવર અને સુજાતા મહેતાને જેને વર્ષોથી પ્રેમ આપ્યો છે, એ દર્શકોને કોઈ મેસેજ? તમારો પ્રેમ હંમેશા મને મળ્યો છે અને આજે હું ચિત્કાર કરી રહી છું એ મેઇનલી તમારા પ્રેમને કારણે. તમારી વિશ, મારી વિશ તો ખરી જ, પણ તમારી એટલી ક્રેવ ચિત્કાર માટેની છે, એના લીધે જ હું ઇન્સ્પાયર થઈ છું. અને બસ આ જ રીતે હું પ્રયત્ન કરીશ ફ્યુચરમાં પણ અલગ અલગ રોલ કરવાનો અને જસ્ટિસ આપવાનો અને સુંદર અભિનય કરવાનો. હું પોતે રાઇટર નથી, પણ આઈ વિશ, અને તમે મારા માટે વિશ કરજો કે મને સુંદર રોલ્સ મળે જાત જાતના અને મને ન્યાય આપી શકો. અને મારો ઈશ્વર, મારી માતા, મારી દેવીઓ, એમના મને ખૂબ આશીર્વાદ છે અને તમારા બ્લેસિંગ્સ છે. દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે આ હતી એક ખૂબ જ સુંદર મુલાકાત એક એવી અભિનેત્રી સાથે કે જેણે પોતાના અભિનયના જેટલે પણ ઓજાસ પાથર્યા છે, તેના કારણે ફક્ત ગુજરાતી તરીકે ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનમાં નહીં, પરંતુ વિશ્વની અંદર પોતાનો અભિનયનો ડંકો જમાડ્યો હતો. અને ફરી પાછો આનંદની વાત એ છે કે એ જ સુજાતા મહેતા એ જ ટેમ્પો સાથે, એ જ જોશ સાથે ફરીવાર રંગભૂમિ પર પરફોર્મ કરશે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. મારું સરનામું છે સિટી ન્યૂઝ, C-202 સદાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. આ જ રીતે અતિથિ કાર્યક્રમની અંદર વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત કરાવીશું અમે આપને. તો ચાલો અહીંયા રજા આપો મને અને સુજાતાજીને. થેન્ક યુ વેરી મચ. Thank you.